गुड मॉर्निंग जय हिंद वेलकम बैक टू होमियोज एजुकेशन फ्रॉम डीएमआईएस। सो स्टूडेंट्स આપણે મીઠી વાણી ચેપ્ટર સોરી વાતચીત ચેપ્ટર નંબર 14 એના આપણે ક્વેશ્ચન આન્સર જોયા શબ્દાર્થ જોયા અને લેસન પણ સમજ્યા તો હવે આજે આપણે ઇમ્પ્રુવમેન્ટ જે થોડો ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે એ આપણે જોઈએ પેજ નંબર 57 કે ખાલી જગ્યા પૂરો એમાં ફર્સ્ટ આજના યુગમાં વાતચીત એક બ્લેન્ક છે તો એ પણ તમારા ચેપ્ટરમાં છે કે આજના યુગમાં વાતચીત કેવી રીતે કરવી એ શું છે તો કે કળા સેકન્ડ વાણીના પ્રયોગમાં બ્લેન્ક્સ પ્રાપ્ત કરવી જોઈએ તો શું કરવું જોઈએ વાણીના પ્રયોગમાં કે આપણે જે બોલીએ એમાં શું આપણે એકદમ થવું જોઈએ પરફેક્ટ કુશળતા વેરી ગુડ થર્ડ હંમેશા મધુર અને બ્લેન્ક્સ બોલો કેવું બોલવું જોઈએ મધુર અને યસ સત્ય ફોર્થ બોલવામાં બ્લેન્ક્સનું ધ્યાન રાખવું જોઈએ કેનું ધ્યાન રાખવું જોઈએ આપણે કોઈ સામે બોલતા હોય તો આપણે કોઈને દુઃખ લાગે એવું નહીં બોલવાનું પણ કેવી રીતે તો કે સભ્યતાનું ધ્યાન રાખવું જોઈએ હવે ફિફ્થ ન વધારે બોલો કે ન બ્લેન્ક્સ જો વચ્ચે આપણે લાસ્ટ શીખ્યું કે બેટર છે કે તમે એકદમ વધારે બોલ 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 ના કરો અને સાવ ન ઓછું બરાબર ખૂબ ઓછું એટલે કે સાવ ન બોલો એવું પણ નહીં હવે નેક્સ્ટ છે વાતચીત કરતા ધ્યાનમાં રાખવાની કોઈ પણ પાંચ વાતો બરાબર હવે આપણે જે છે એ ચેપ્ટરમાં છે એમાંથી મેં તમને લખ્યું છે બરાબર તો સમજો કે હંમેશા મધુર અને સત્ય બોલો એ હંમેશને માટે કેવું બોલવું જોઈએ મધુર એટલે કે મીઠું અને સાચું હવે સેકન્ડ બોલવામાં હંમેશા સભ્યતાનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે બોલવામાં શું ધ્યાન રાખવું જોઈએ સભ્યતાનું થર્ડ ક્યારે આપણા મોઢેથી અપશબ્દ ન નીકળવો જોઈએ એટલે કે આપણા મોઢેથી ક્યારેય પણ અપશબ્દ મીન્સ કે બેડ વર્ડ્સ ખરાબ શબ્દ ન નીકળવો જોઈએ વાતચીતમાં સંભવિત હોય ત્યાં સુધી ગુસ્સેથી ન બોલવું જોઈએ જો તમારે પોસિબલ હોય ત્યાં સુધી ગુસ્સો કરવો જોઈએ નહીં હવે ફિફ્થ બોલતી વખતે મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ ન વધારે બોલવું જોઈએ કે ન ખૂબ ઓછું તો આ જે પાંચ વસ્તુ છે એ વારે વારે રિપીટ થાય છે બરાબર સો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે જો તમને કંઈ પણ ન સમજમાં આવ્યું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓકે ચિલ્ડ્રન્સ જય હિન્દ